વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે કેમિકલયુક્ત દુર્ગંધ ફેરાતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતા ગભરાટનો માહોલ સર્જાયો હતો. વડોદરા શહેરના ફતેગંજ, છાણી, નવાયાર્ડ, ગોરવા સહિત વિસ્તારોમાં મોડી રાત્રે એકાએક કેમિકલયુક્ત તીવ્ર દુર્ગંધ શરૂ થઈ હતી. આ દુર્ગંધને પગલે લોકોમાં શ્વાસ લેવાની તકલીફ ઊભી થવા પામી હતી. લોકો મોઢે રૂમાલ બાંધીને ફરવાની ફરજ પડી હતી. આ દુર્ગંધની ફરિયાદો કોંગ્રેસના અગ્રણી નરેન્દ્ર રાવલને મળતા તેમણે પણ દુર્ગંધનો અનુભવ થતાં તેમણે જીપીસીબીના અધિકારીને જાણ કરી હતી. દુર્ગંધની તપાસ માટે એક ટીમને ચેકિંગ માટે રવાના કરવામાં આવી હતી. આ મામલે કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવલે જણાવ્યું હતું કે વડોદરાના નિઝામપુરા, ફતેગંજ, ટીપીતેર અને કારેલી વાગના વિસ્તારોમાં લગભગ 8 વાગ્યાની આસપાસ ગેસની દુર્ગંધના કારણે લોકોમાં ખૂબ મોટી ગભરામણ છૂટી હતી, જેના કારણે અમારા સામે ફરિયાદો આવી હતી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ પર ફરિયાદ આવી હતી કે ગેસ ગળતર થયું છે અને એની દુર્ગંધથી લોકો તકલીફમાં છે. આ બાબતે અમને પણ રાત્રે ફરિયાદ મળતા અમે વિસ્તારમાં ફરવા નીકળ્યા હતા અને જાણ્યું કે ખરેખર કોઈ જગ્યાએથી ગેસ લીકેજ થયો છે કાં તો કોઈ કંપની દ્વારા છોડવામાં આવી રહ્યો છે. આ બાબતે અમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજિયોનલ ઓફિસર શ્રી ધીરજભાઈને વાત કરતા એમણે અધિકારીઓને મોકલ્યા હતા અને એમણે પણ પૂરતા કરી હતી કે આ પ્રકારે ગેસનું ઘડતર કોઈ જગ્યાએ થયું છે. આ બાબતે અમે કલેક્ટરને રાત્રે તાત્કાલિક પત્ર લખ્યો હતો. આવી જ વાત ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં આ જ સમયે ગેસનું ઘડતર થયું તેથી લાગે છે કે કોઈ કંપની જાણીબૂજીને આ પ્રકારે ગેસ છોડે છે જે લોકોને નુકસાન કરતા છે, ધીરે ધીરે ઝેર લોકોને અપાઈ રહ્યું છે. જે રીતે વડોદરા પશ્ચિમ ભારતની સૌથી મોટી ઔદ્યોગિક નગરી છે અને અહીંયા આજુબાજુ એટલી મોટી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે અને એટલા બધા કેમિકલ અહીંયા સ્ટોરેજ થયેલા છે કે જો કંઈ પણ થાય તો ભોપાલ કરતાં 1000 ગણી દુર્ઘટના થઈ શકે તેમ છે. એટલે કે વડોદરા શહેર ઊંઘતું હશે અને કોઈ જગ્યાએ આ પ્રકારની ગંભીર દુર્ઘટના થઈ તો વડોદરા શહેર ઘડીના 6ઠા ભાગમાં ખતમ થઈ શકે. એનું એટલું જ કહેવાય કે વડોદરા જીવતા બોમ્બ ઉપર બેઠું છે. એટલે કેમિકલ ધરાવતી વેસ્ટર્ન રિજિયનની સૌથી મોટી નગરી અને એમાં આ પ્રકારે ગેસ ઘડતર થતું હોય ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ અને સરકારની વિશિષ્ટ જવાબદારી રહે છે કે આ પ્રકારની થતી ઘટનાઓ સામે તાત્કાલિક પગલાં લે, એ કંપનીઓ પર પગલાં લે. અમે લેખિતમાં કલેક્ટરની માગણી કરી છે કે આ ગેસ ક્યાંથી છૂટ્યો છે, આ ગેસની માત્રા કેટલી હતી અને આ ગેસથી પ્રજાને શું નુકસાન થઈ શકે એ બાબતની જાણકારી લોકોને આપવી જોઈએ. બીજી વાત એ છે કે આટલું મોટું શહેર કે કેમિકલની કે ગેસ છૂટ્યો હોય તો એને બચવા માટે શું કરવું જોઈએ એ બાબતે કોઈની પાસે જ્ઞાન નથી અને આ બાબતે જનજાગૃતિના કાર્યક્રમો સત્તાવાર રીતે કરવા જોઈએ. જે રીતે સામાન્ય લોકોમાં ખ્યાલ હશે કે ધરતીકંપ થાય તો બચવા માટે શું કરવું જોઈએ એ માટે સ્કૂલોમાં અને બધી જગ્યાએ મોકડ્રીલ થતી હોય, અભ્યાસક્રમોમાં આવતું હોય, તો આ પ્રકારે ગેસ રિલીઝ બાબતે કે જે દુર્ગંધ સાથે શરીરને હાનિ કરતા હોય, જે ધીમા ધીમા જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય, લોકોને શ્વાસોશ્વાસના રોગ થાય અને ભવિષ્યમાં કેન્સર જેવી જીવલેણ બીમારીઓ પણ થાય છે અને લોકોનું આયુષ્ય ઓછું થાય છે. આ બાબતે અમે ખૂબ ગંભીર રીતે ફરિયાદ કરી છે કલેક્ટર સાહેબને, પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને આ બાબતે જવાબ આપવા પણ અમે જણાવ્યું છે.